ओके, गुड मॉर्निंग एवरीबॉडी। आज આપણે સેકન્ડ યુનિટમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફોર કોમ્યુનિકેશનમાં આપણે સેકન્ડ ટોપિક જે આપણે ડિસ્કસ કરીએ છીએ। ફર્સ્ટ ટોપિક ફેક્સ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, તો ટોટલી હવે આપણે એનાથી નેક્સ્ટ લેવલમાં આગળ વધીએ છીએ। બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર, આપણે ઓલરેડી એક ટોપિક જે છે ફેક્સ આપણે ડિસ્કસ કરી દીધેલો છે। યુ કેન રિવાઇઝ ઇન ગૂગલ ક્લાસરૂમ ઓલ્સો, ગૂગલ ક્લાસરૂમમાં રિવિઝન કરી દેજો। એના પછીનો ટોપિક છે ઇન્ટરનેટ। આ શબ્દ તમે કોઈએ ન સાંભળ્યો તો કોઈ દિવસ બની જ ન શકે। ઇવન નાનામાં નાનું બાળક હોય ને એને પણ આ શબ્દ સાંભળ્યો છે, આ શબ્દ વિશે જાણે છે। અત્યારે તો આપણે એવું કહી શકીએ કે ઇન્ટરનેટ વગરની તો આપણી લાઈફ જીવવી અઘરી થઈ જાય। સવારે જાગીએ ત્યારથી છેલ્લે સૂઈએ, ગુડ મોર્નિંગ થી માંડીને ગુડ નાઇટ સુધીના મેસેજ આપણે ઇન્ટરનેટ થી કરીએ છીએ। ઇન્ટરનેટ ન હોય તો આપણી લાઈફ કલ્પના જ ન કરી શકીએ, બરાબર ને? તમને બધાને અનુભવ છે, એક ટાઈમ ખાવાનું ન મળે તો કદાચ ચાલે, પણ એક કલાક જો ઇન્ટરનેટ ન મળે તો લોચો પડી જાય, બરાબર ને? તો આ એ જ ઇન્ટરનેટની આપણે વાત કરવાની છે, અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એનો સૌથી અગત્યનો ભાગ છે। અત્યારે કદાચ આપણા વચ્ચે કોમ્યુનિકેશન શક્ય બન્યું જ ને, એ શેને કારણે બન્યું છે? આ ઇન્ટરનેટને કારણે। અગર જો ઇન્ટરનેટ ન હોત તો આપણે કનેક્ટ ન થઈ શક્યા હોત, તમે મને ન સાંભળી શકતા હોત, જોઈ શકતા હોત, બરાબર? હું તમને ન સાંભળી શકતો હોત કે તમારા સુધી મેસેજ ન મોકલી શકતો હોત। સો ઇન્ટરનેટ આજની દુનિયામાં સૌથી ડિમાન્ડમાં રહેલી વસ્તુ છે। ઓકે, શું છે ઇન્ટરનેટ આપણે એ જોઈએ, બરાબર? તમને લોકોને આમ ઇન્ટરનેટ વિશે કોઈ આઈડિયા છે? એનો ઇતિહાસ કેવો હતો, શું હતું? બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જોજો। એક્ચ્યુઅલી છે ને, અત્યારે હાલની પરિસ્થિતિમાં ઇન્ટરનેટ ઉપર કોઈની માલિકી નથી। કોઈ દેશ એમ ન કહી શકે કે ભાઈ ઇન્ટરનેટ છે અમારું છે, એવું ન કહી શકે। કોઈ કન્ટ્રી એવું ન કહી શકે, અમેરિકા પણ એવું ન કહી શકે। બાકી એકચ્યુઅલી ઇન્ટરનેટની શરૂઆત અમેરિકામાંથી, મિલિટરીના જે આર્મીના જે ઓફિસર્સ છે એ લોકો એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકે, એટલા માટે એ લોકોએ શું કર્યું, 5-25-50 જેટલા ઓફિસર્સ હતા એ લોકોના પીસીને, કમ્પ્યુટરને એકબીજાને કનેક્ટ કરી દીધા, એટલે એક નેટવર્ક બની ગયું। આપણે જોયું હતું ને કમ્પ્લીટલી કનેક્ટેડ નેટવર્ક, ફર્સ્ટ યુનિટમાં છેલ્લો ક્વેશ્ચન આપણે જોયો હતો, આવું એક નેટવર્ક બની દીધું। પણ એ ખાલી લિમિટેડ હતું આર્મી ઓફિસર્સ પૂરતું, પણ પછી એ લોકોએ ધીમે 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 શું કર્યું, એમાં બીજા બધા જનરલ લોકોને પણ એલાવ કર્યા કે ઓકે તમે પણ આ નેટવર્કમાં જોડાઈ શકો છો। એમ કરતા કરતા એ નેટવર્ક છે મોટું થતું ગયું, મોટું થતું ગયું। અત્યારે દુનિયાનો કોઈ કોર્નર એવો નહીં હોય, કોઈ જગ્યા એવી નહીં હોય કે જે ઇન્ટરનેટ કનેક્શન ન હોય। અને ત્યારે એનું નામ ઇન્ટરનેટ નહોતું, ત્યારે એનું નામ હતું આર્પાનેટ। શું હતું? આર્પાનેટ। પછી એનું નામ બદલાણું ને ઇન્ટરનેટ થઈ ગયું। અત્યારે આખા દુનિયામાં ઇન્ટરનેટ છે, પણ એનો માલિક કોઈ દેશ નથી। કોઈ દેશ એમ ન કહી શકે કે ભાઈ ઇન્ટરનેટ અમારું છે, એના પર કોઈનો કંટ્રોલ નથી। ઓકે, તો જુઓ આપણે વાત કરીએ ઇન્ટરનેટની। ધ ઇન્ટરનેટ ઇઝ ધ લેટેસ્ટ ડેવલપમેન્ટ ઓફ કોમ્યુનિકેશન મેથડ। કોમ્યુનિકેશનની તો ઘણી બધી મેથડ છે, મેં તમને કીધું એમ, કબૂતર જા 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 ત્યાંથી શરૂ કરીને છેક ઈમેલ, એસએમએસ, ફેક્સ, આમ ખાલી ક્લિક કરો અને મેસેજ પહોંચી જાય સામે છેડે। આપણે હજી આપણું પીસી બંધ ન કર્યું હોય, આપણે હજી આપણી ચેરમાંથી ઉભા ન થયા હોય, ત્યાં આપણો મેસેજ પહોંચી જાય સામે છેડે, રાઈટ? તો જો સૌથી લેટેસ્ટ ડેવલપમેન્ટ છે અત્યારે ઇન્ટરનેટ કોમ્યુનિકેશન ની અંદર, ધ ઇન્ટરનેટ ઇઝ અ વર્લ્ડ વાઇડ નેટવર્ક ઓફ કમ્પ્યુટર્સ કનેક્ટેડ વિથ વન અનધર। આખી દુનિયાના બધા જ કમ્પ્યુટર્સ એકબીજા સાથે કનેક્ટેડ છે અત્યારે। મારું લેપટોપ અને તમારો મોબાઈલ, કે તમારું લેપટોપ કે તમારું કમ્પ્યુટર કનેક્ટેડ છે, એટલા માટે આપણે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ, નહીતર આવું કોમ્યુનિકેશન શક્ય બને જ નહીં। તો બધી દુનિયાના બધા કમ્પ્યુટર છે, બધા મોબાઈલ છે, બધા લેપટોપ છે, બધા પીસી છે, બધું જ એકબીજા સાથે કનેક્ટેડ છે। The internet can be used through a common software standard. Common software standard, આપણે જેને web browser કહીએ છીએ, એ common software છે, આપણામાં એ હોવો જોઈએ।
એટલા માટે આપણે એનાથી ઇન્ટરનેટનો યુઝ કરી શકીએ છીએ. તમે કદાચ ગૂગલ ક્રોમ વાપરતા હશો, ઘણા લોકો છે ઇન્ટરનેટ એક્સપ્લોરર વાપરતા હોય, ઘણા છે ફાયરફોક્સ વાપરતા હોય. આ બધા કોમન સોફ્ટવેર સ્ટાન્ડર્ડ છે જેની મદદથી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. એને વેબ બ્રાઉઝર કહેવામાં આવે, બરાબર. ઇટ સેન્ડ્સ ઇન્ફોર્મેશન થ્રુ સેટેલાઇટ લિંક્સ એન્ડ ટેલિફોન લાઇન્સ. ઇન્ટરનેટ કેવી રીતે માહિતીની આપ લે કરે છે? સેટેલાઇટ દ્વારા, ટેલિફોનની લાઇન દ્વારા. અગર જો આપણે ઘર પર હોય અને ઘરે લેન્ડલાઇન હોય તો આપણે બીએસએનએલ નું કનેક્શન લીધું હોય તો બીએસએનએલ વાળા આપણને કેબલ આપી જાય અને કેબલ જે મોડેમમાં લાગે અને મોડેમ છે આપણા પીસીઆર કનેક્ટેડ હોય ને આપણે ચાલે. પણ દાખલા તરીકે આ મોબાઈલ, અત્યારે જો મારું મોબાઈલ છે ને એ આ લેપટોપ સાથે કનેક્ટેડ છે, એનું ઇન્ટરનેટ જે ચાલે છે એ આ મોબાઈલ નું ચાલે છે. મોબાઈલ છે એમાં તો ક્યાંય વાયર નથી દેખાતો, જુઓ જુઓ ફરતો કોઈ જગ્યાએ વાયર નથી, છતાં પણ આમાં ઇન્ટરનેટ ચાલે છે. આમાં ઇન્ટરનેટ કેવી રીતે ચાલે છે? સેટેલાઇટ થ્રુ, ઓકે, વાયરલેસ. અને અગર મારી પાસે કેબલ કનેક્શન હોય તો એના મદદથી પણ ચલાવી શકું. એટલે ઇન્ટરનેટ છે માહિતીની આપ લે કોના દ્વારા કરે છે? સેટેલાઇટ લિંક અને ટેલિફોન લાઇન દ્વારા. ધ ઇન્ટરનેટ હેઝ નો સિંગલ ઓર સેન્ટ્રલ ઓથોરિટી ટુ કંટ્રોલ એન્ડ ઓપરેટ ઇટ. મેં તમને કીધું એમ કે ઇન્ટરનેટ છે એની કોઈ જ ઓથોરિટી નથી કોઈની પાસે સિંગલ, કે એને કંટ્રોલ કરી શકે કે એને ચલાવી શકે. કોઈ એમ ન કહી શકે કે ઇન્ટરનેટ અમારું છે, બરાબર. ચાલો આ વાત કરી આપણે ઇન્ટરનેટની બેઝિક. હવે આપણે એનો યુઝ કેવી રીતે કરી શકીએ આપણે એના વિશે લખશું. તો કે ભાઈ, વન કેન ઇઝીલી કનેક્ટ ટુ ઇન્ટરનેટ થ્રુ અ સિમ્પલ કમ્પ્યુટર એન્ડ અ ટેલિફોન લાઇન. જુઓ, અગર મારે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવું હોય તો હું આરામથી સાદું કમ્પ્યુટર હોય મારી પાસે એક સરસ, અને ટેલિફોન લાઇન હોય તો હું કનેક્ટ થઈ શકું. મારી પાસે અત્યારે કમ્પ્યુટર છે જેમાં તમે મને જોઈ શકો છો, મારો અવાજ સાંભળી શકો છો, અને મારી પાસે એક ટેલિફોન કનેક્શન છે. મોબાઈલ કે ટેલિફોન બધું સેમ, પણ આમાં મારી પાસે એક્ટિવ કનેક્શન છે ઇન્ટરનેટનું, તો અત્યારે હું ઇન્ટરનેટનો યુઝ કરી શકું છું, કોઈ જ પ્રોબ્લેમ થતો નથી, રાઈટ? ઓકે, વન કેન એક્સચેન્જ ઇમેલ્સ વિથ ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ એટસેટ્રા, એન્ડ ઇમેલ્સ કેન બી સેન્ટ ઇઝીલી થ્રુ ઇન્ટરનેટ. ઇલેક્ટ્રોનિક મેઇલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે બી ડિસ્કસ કરશું, આપણે એ પણ આવવાનું જ છે. ઇમેલ, ઇલેક્ટ્રોનિક મેઇલ હું સાદી ટપાલ લખું તો 10 દિવસે પહોંચે, પણ ઇમેલ મોકલું તો 10 સેકન્ડમાં પહોંચી જાય. આપણે ઇમેલ વિશે ડિટેલથી ડિસ્કસ કરશું, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ઓકે. અને આપણને બધાને ઇમેલનો યુઝ કરતા આવડવું જોઈએ. તો જુઓ, આપણા ફ્રેન્ડ સાથે, આપણા રિલેટિવ સાથે, કોઈ બી કંપનીમાં, કોલેજમાં, ગમે ત્યાં આગળ આપણે માહિતી મોકલવાની હોય તો આપણે આસાનીથી આપણે માહિતીની આપ લે કરી શકીએ ઇમેલ દ્વારા. અને ઇમેલ કોનાથી ચાલે? ઇન્ટરનેટથી ચાલે, ઓકે. આપણો સ્માર્ટફોન છે, સ્માર્ટ છે, પણ ક્યાં સુધી સ્માર્ટ છે? એમાં ડેટા કનેક્શન છે ત્યાં સુધી. જેવું એમાંથી ઇન્ટરનેટ કનેક્શન બંધ થાય એટલે સ્માર્ટફોન છે એ સાવ ડબલું થઈ જાય, સાદો ફોન થઈ જાય. ખાલી કોલ આવે ને કોલ જાય, બાકી કઈ થાય, બરાબર. તો જો ઇન્ટરનેટ છે બહુ જરૂરી બની જાય આવા ટાઈમે, રાઈટ? ઓકે, હવે જુઓ, શેર બિઝનેસ ઇઝ ઓલસો પોસિબલ વિથ ઇન્ટરનેટ. શેર બિઝનેસ, એક ટાઈમ એવો હતો કે તમારે શેરનો બિઝનેસ કરવો હોય તો તમારે શેર માર્કેટમાં જવું પડે રૂબરૂ, અને પછી તમે બિઝનેસ કરી શકો. હવે તમે ઘરે બેઠા બેઠા ઇન્ટરનેટ ઉપર શેર બિઝનેસ કરી શકો. કેટલી જગ્યાએ ઇન્ટરનેટ, બેંક, બેંકના બધા કામ ઇન્ટરનેટથી થાય, નેટ બેન્કિંગ, રેલવેનું બુકિંગ કરવાનું હોય, તમારે મૂવી જોવા જવું હોય તેની ટિકિટ તમે ઓનલાઈન બુકિંગ કરી શકો. ઓનલાઈન, ઓનલાઈન મતલબ તમે જ્યારે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છો ત્યારે તમે ઓનલાઈન છો એમ કહેવાય. જેવું ઇન્ટરનેટ બંધ કરી દો એટલે હું ઓફલાઈન થઈ ગયો કહેવાય. તો ઓનલાઈન અને ઓફલાઈન આ બંને શબ્દ ઇન્ટરનેટમાં બહુ જ અગત્યના છે, ખાસ ધ્યાન રાખવાનું. One can collect feedback and suggestions from customers and business partners. Business partners પાસેથી, customers પાસેથી મારે feedback મેળવવા હોય, માહિતી મેળવવી હોય તો પણ હું એનો ઉપયોગ કરી શકું, ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકું, બરાબર. We can get multimedia information which is photographical images, sounds and videos. Photographical images, sounds, videos બધું જોવું હોય તો
પણ હું ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકું, યુટ્યુબમાં જાઉં તો હું વિડીયો જોઈ શકું, વિડીયો સોંગ સાંભળી શકું, મ્યુઝિક સાંભળી શકું, રેડિયો સાંભળી શકું, ઓનલાઈન ગેમ રમી શકું, બધું જ પોસિબલ છે. ટિકિટ બુક કરાવી હોય ઓનલાઈન થઈ જાઓ, ફીસ ભરવાની હોય ઓનલાઈન ફીસ ભરી શકાય, ન્યૂઝ જોવા હોય ઓનલાઈન, એવરીથિંગ બધું જ પોસિબલ છે અત્યારે. એન્ડ ધ મોસ્ટ ઓફ ઓલ વી કેન જોઈન ઓર મેક અ ગ્રુપ ઓર ગ્રુપ ટુ ડિસ્કસ ઓર શેર અવર આઈડિયાઝ. તમે ફેસબુક સોશિયલ મીડિયા આપણે જેને કહીએ છીએ, ફેસબુક છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, આ બધા સોશિયલ મીડિયા છે. એમાં તમે તમારા ગ્રુપ બનાવી શકો છો, તમે તમારા આઈડિયાઝ છે એ રજૂ કરી શકો છો, બધા સાથે શેર કરી શકો છો. આવું કોને કારણે પોસિબલ બન્યું? ઇન્ટરનેટને કારણે પોસિબલ બન્યું, બરાબર. વિડીયો ચેટિંગ એન્ડ વોઇસ ચેટિંગ ઇઝ ઓલસો પોસિબલ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ. અત્યારે વિડીયો ચેટિંગ આપણે વિડીયો કોન્ફરન્સ જ છે, વિડીયો મિટિંગ જ છે એકચ્યુઅલી, આપણે એના વિશે પણ ડિટેલથી ભણવાનું છે. તો એ પણ હેલ્પ ઇન્ટરનેટની હેલ્પથી પોસિબલ છે. અત્યારે તમે જો મને વિડીયોમાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, બરાબર, મારો અવાજ બી સાંભળી શકો છો. અગર ઇન્ટરનેટ ન હોય તો જેવું અહીંથી ઇન્ટરનેટ બંધ થઈ જાય તો બધું સ્ટોપ થઈ જાય. યુઝિંગ વેબ કેમેરા ટુ પાર્ટીઝ કેન સી ઈચ અધર એન્ડ ઓન કમ્પ્યુટર સ્ક્રીન. મારો જે આ લેપટોપ છે એમાં સામે વેબ કેમેરા છે, એની મદદથી તમે મને જોઈ શકો છો, એમાં માઇક છે એની મદદથી તમે મને સાંભળી શકો છો. આપણા મોબાઈલની અંદર અહીંયા જે તમે ફ્રન્ટ સ્ક્રીન ઉપર ઝીણું ડોટ જુઓ છો, નાનકડો કેમેરો છે, આપણે લોકો એની આમ આપણે એનાથી આમ આમ સેલ્ફી લઈએ છીએ. એકચ્યુઅલી એ કેમેરો છે એ સેલ્ફી લેવા માટે નથી, એ કેમેરો છે એકચ્યુઅલી વિડીયો કોલિંગ માટે છે. શેની માટે છે? વિડીયો કોલિંગ માટે, કે જ્યારે હું મોબાઈલની મદદથી કોઈની સાથે વિડીયો કોલ કરવા માંગુ કે વિડીયો ચેટ કરવા માંગુ તો મારી સામે કેમેરો હોય તો સામેની વ્યક્તિ મને જોઈ શકે. બટ આપણે નવા નવા ઉપયોગો ગોતી કાઢીએ છીએ, સેલ્ફી એનાથી સેલ્ફી લેવા માંડ્યા. એકચ્યુઅલી સેલ્ફી માટે છે જ નહીં કેમેરો, શેની માટે છે? એકચ્યુઅલી વિડીયો કોલિંગ માટે છે, વિડીયો ચેટિંગ માટે છે. સો ઓકે, યુઝ કરો, વાપરી લઈએ, ફોનનો પૂરેપૂરો યુઝ કરી દઈએ, એ અલગ વસ્તુ છે. તો વેબ કેમેરાની મદદથી બે પાર્ટી છે, TX અને RX, બંને એકબીજાને જોઈ બી શકે અને માઇકની ફેસિલિટી આપણે સાંભળી પણ શકીએ એકબીજાને, એટલે આપણી માટે એ પણ બહુ અગત્યની વસ્તુ થઈ જાય છે. ધ યુઝ ઓફ ઇન્ટરનેટ ઇઝ પોસિબલ ઓનલી વિથ સ્પેશિયલ સોફ્ટવેર નોન એઝ વેબ બ્રાઉઝર. મેં હમણાં જ તમને વાત કરી, કમ્પ્યુટરનો ઉપયોગ તો જ પોસિબલ બને કે તમે જો સ્પેશિયલ સોફ્ટવેર છે જેને વેબ બ્રાઉઝર કહેવામાં આવે એનો ઉપયોગ કરો. તો મેં તમને હમણાં થોડાક એક્ઝામ્પલ આપ્યા, જુઓ ફરીથી આપણે એક વખત રિપીટ કરીએ. ધેર આર સો મેની વેબ બ્રાઉઝર્સ લાઈક ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ, ઓપેરા, ગૂગલ ક્રોમ એટસેટ્રા. હું ગૂગલ ક્રોમ વાપરું છું, કોઈકને ફાયરફોક્સ ફાવતો હોય તો એનો યુઝ કરે, પણ બધાનો ઉપયોગ શું? તો કે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવા, અને બધાને શું કહેવામાં આવે? વેબ બ્રાઉઝર કહેવામાં આવે, બરાબર. આ બધું જ મલ્ટી ચોઇસમાં પૂછાય, ખાસ ધ્યાન રાખજો. તમને એમ કહેવામાં આવે કે ધ યુઝ ઓફ ઇન્ટરનેટ ઇઝ પોસિબલ ઓનલી વિથ ધ સ્પેશિયલ સોફ્ટવેર નોન એઝ અ ડેશ, તો ડેશમાં શું આવે? વેબ બ્રાઉઝર. ચાર ઓપ્શન આપ્યા હોય, બરાબર, આપણને એક્ઝામ્પલ્સ આપ્યા કે ભાઈ ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ, ઓપેરા, ગૂગલ ક્રોમ, આ બધા શું છે? વેબ બ્રાઉઝર છે. ધેર આર સમ સ્પેશિયલ વેબસાઇટ્સ ફોર સર્ચિંગ ઇન્ફોર્મેશન. અગર મારે કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો સ્પેશિયલ વેબસાઇટ છે. ધીઝ વેબસાઇટ્સ આર નોન એઝ સર્ચ એન્જિન્સ. આ વેબસાઇટને સર્ચ એન્જિન કહેવામાં આવે. અગર તમારે નંદકુંવરબા મહિલા કોલેજ વિશે માહિતી જોતી છે કે એમાં કયા કયા કોર્સિસ ચાલે છે, કોણ કોણ ફેકલ્ટી છે, બરાબર, કોલેજનો ટાઈમ શું છે, બધું જાણવું હોય તમારે તો તમે નંદકુંવરબા મહિલા કોલેજની વેબસાઇટ જેને વેબ એડ્રેસ કહેવામાં આવે એના પર તમારે જવું પડે. આપણે કોઈનું ઘર ગોતવું હોય તો આપણી પાસેનું એડ્રેસ હોવું જોઈએ, કોઈ લેટર લખવું હોય તો આપણી પાસેનું એડ્રેસ હોવું જોઈએ, એવી રીતે વેબ એડ્રેસ હોય. બટ અગર મારી પાસે કઈ વેબ એડ્રેસ નથી
वेबसाइट एड्रेस नहीं मारी पास, तो हूँ शू करू? तो के भाई सर्च एंजिन गूगल छे, याहू छे, आ बधा सर्च एंजिन छे, એમાં હું ખાલી નંદ કોરબા મહિલા કોલેજ એટલું હું ખાલી નાખું તો મને નંદ કોરબા મહિલા કોલેજ ની વેબસાઈટ નું બધી જ માહિતી આપી દે, એનો એડ્રેસ શું છે, એનો કોન્ટેક્ટ નંબર શું છે, બધું જ. હું એ લિંક ની મદદથી હું એ વેબસાઈટ છે એનો સ્ટડી કરી શકું. ઓકે, તો જુઓ એ જે કીવર્ડ્સ છે, જે નંદ કોરબા મહિલા કોલેજ કીવર્ડ્સ કહેવાય મારી માટે, એનો સર્ચ એન્જિનમાં એન્ટર કરું અને સર્ચ કરું એટલે મને બધી જ માહિતી મળી જાય. ઇન્ટરનેટ કેવી રીતે વાપરવું ને એ આપણને ઇન્ટરનેટ શીખવાડે, બોલો. અને તમે જો એનો સારો ઉપયોગ કરો ઇન્ટરનેટનો, તો તમારે કોઈ જ ટ્યુશનની જરૂર ન પડે, કોઈ જ એક્સ્ટ્રા મટીરિયલની જરૂર ન પડે, અને તમે સરસ રીતે તમારું સ્ટડી કરી શકો. બધું જ અવેલેબલ છે. બટ એવરી કોઈન હેઝ ટુ સાઇડ્સ. કોઈ પણ સિક્કાને બે બાજુ હોય, પ્લસ પોઈન્ટ હોય, નેગેટિવ પોઈન્ટ હોય, તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો? ઘણા લોકો એનો એન્ટરટેનમેન્ટ માટે ઉપયોગ કરતા હોય, મોજ મોજ મસ્તી કરવા માટે. ઘણા લોકો છે એનું નોલેજ માટે યુઝ કરતા હોય ઇન્ટરનેટનું, બરાબર? તો જો google.com, ask.com, yahoo.com આર સચ સર્ચ એન્જિન્સ. આ બધા છે સર્ચ એન્જિન્સ છે. આ બધા શું છે? સર્ચ એન્જિન છે. Using some keywords, one can easily get full information about the website. Aba keywords no upyog karine apde koi pan vyakti che e website vishe apanne puri information melvi sakhi. Listening to radio, online games, watching movies and news, web conferencing is now possible. Jo internet hoy na to badhu j sakhi hoy. Apde kehta tha na modi hai to mumkin hai. બરાબર છે, મોદી હે તો મુમકિન હૈ, એવી રીતે ઇન્ટરનેટ હે તો સબ કુછ મુમકિન હૈ. જો રેડિયો સાંભળવો હોય, તમારી પાસે રેડિયો નથી, કાંઈ વાંધો નહીં, ડોન્ટ વરી, સીધા જાઓ નેટ સાથે કનેક્ટ થાઓ, એફએમ રેડિયો ચેનલ લાઈવ તમે સાંભળી શકો, જે રેડિયોમાં આવતું હોય એ જ ગીત, એ જ પ્રોગ્રામ તમને કમ્પ્યુટર પર સાંભળવા મળે. ઓનલાઈન ગેમ્સ, તમને કંટાળો આવે છે, ગેમ્સ રમવાનું મન થઈ ગયું, કાંઈ વાંધો નહીં, જાઓ નેટ સાથે કનેક્ટ થાઓ અને ઓનલાઈન ગેમ્સ રમવા માંડો. વોચિંગ મૂવીઝ, ન્યૂઝ, યુટ્યુબમાં જાઓ, મૂવીઝ જે જોવું હોય જોવો, સોંગ્સ જોવા હોય, વિડીયો સોંગ્સ જોવા હોય, વિડીયો સોંગ્સ સાંભળવા હોય, ન્યૂઝ સાંભળવા હોય તો ન્યૂઝની પોતાની ચેનલ હોય, યુટ્યુબ ઉપર પણ ન્યૂઝ આવતા હોય, તમે જોઈ શકો, સાંભળી શકો. એન્ડ વેબ કોન્ફરન્સિંગ, જેના વિશે આપણે ડિટેલથી વાત કરવાના છીએ, આખો અલગથી ક્વેશ્ચન છે આપણી સામે, તો વેબ કોન્ફરન્સિંગ પણ અત્યારે આપણા વચ્ચે વેબ કોન્ફરન્સિંગ જેવું તમે કહી શકો. તો ધીસ ઇઝ ઓલ પોસિબલ બીકોઝ ઓફ ઇન્ટરનેટ. અગર ઇન્ટરનેટ ન હોય ને તો બધું જ સ્ટોપ થઈ જાય, કાંઈ જ ન વધે. ક્લિયર? જુઓ તો વી કેન સે, ઇન શોર્ટ વી કેન સે, ઇન્ટરનેટ હેઝ બ્રોટ ધ હોલ વર્લ્ડ વેરી ક્લોઝ. ઇન્ટરનેટ છે ને આખી દુનિયાને આમ નજીક લાવી દીધી છે. મારો ફ્રેન્ડ અમેરિકા રહેતો હોય, બરાબર, તો એની સાથે આરામથી કોમ્યુનિકેશન કરી શકું. મારી ડોટર ઓસ્ટ્રેલિયા રહે છે, ત્યાં એ સ્ટડી કરે છે ઓસ્ટ્રેલિયા મેલબર્નમાં, પણ એવું લાગે જ નહીં કે આટલી બધી દૂર છે. હા, એ મને વિડીયો કોલ કરે, હું એને જોઈ શકું, સાંભળી શકું, ફોન કરે, ઇન્ટરનેટ કોલ કરે તો પણ હું એને આરામથી સાંભળી શકું, વિડીયો કોલ કરે તો એને જોઈ શકું, જેમ તમે મને જોઈ શકો છો, સાંભળી શકો છો, એવી રીતે એકબીજાને જોઈ પણ શકીએ અને સાંભળી પણ શકીએ. તો જો ક્યાં છે ઓસ્ટ્રેલિયા અને ક્યાં ઇન્ડિયાનું ભાવનગર, કેટલું બધું ડિસ્ટન્સ છે, પણ છતાંય તો એવું ના લાગે કે આપણે આટલા બધા દૂર બેઠા છીએ. તો જો ધીસ ઇઝ પોસિબલ બીકોઝ ઓફ ઇન્ટરનેટ, ઇન્ટરનેટની મદદથી આવું શક્ય બન્યું છે. ઓકે, તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે ટોપિક. આના વિશે આપણને લખવાનું કહેવામાં આવે શોર્ટ નોટના ફોર્મમાં, તો આપણે આરામથી લખી શકીએ. જે નોલેજ છે તમારી પાસે ઇન્ટરનેટનું, બધું લખી શકાય તમારા અંદર. ઓકે, એવું જરૂરી નથી કે આ જ વસ્તુ લખવી. ઓકે, તો આરામથી તમે એના વિશે લખી શકો. આઈ હોપ કે આખો તમને ઇન્ટરનેટનો ટોપિક છે ક્લિયર થઈ ગયો હશે તમારા માઇન્ડમાં. ક્લિયર છે તને સમજાણું આજે ઇન્ટરનેટ વિશે આપણે જે વાત કરીએ? ગુડ.
અને પહેલાનો ટોપિક મેં ફેક્સ વિશેનો પણ ડિસ્કસ કર્યો છે, એ પણ આજે તમારે રિવાઇઝ કરી દેવાનો છે અને આ પણ એક વખત રિપીટ કરી દેવાનો છે. છતાં બી કઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, તો આઈ હોપ ઇટ્સ ક્લિયર ઇન યોર માઇન્ડ. આપણે નેક્સ્ટ ટાઈમમાં આગળ વધશું. ત્યાં સુધી સી યુ ઓલ, ટેક કેર.